નમસ્કાર દોસ્તો, જય દ્વારકાધીશ. તો છેલ્લા 5 દિવસથી વરસાદનું રાઉન્ડ ચાલુ જ છે અને તમામ ખેડૂત ભાઈઓને ઘણું એવું નુકસાન થયું છે. અને આ રસ્તા જે નાળા છે, અવર જવરના બધા તૂટી ગયા છે રસ્તા. આપ જોઈ શકો છો, રસ્તો તૂટી ગયો છે, તો બધા ગામડા સંપર્ક વિહોણા થઈ ગયા છે. અને આગળ તમને બતાવું અમારી મરચીની પોઝિશન. તો ખેતીવાડીમાં પણ ઘણું એવું નુકસાન થયું છે. અત્યારે હાલ અમારે એક ગરનાળું છે એ તૂટી ગયું છે, એટલે સામેના ગામનો સંપર્ક તૂટી ગયો છે. અને આપણી મરચી આ પ્રમાણે છે. તો હાલ જો પવન સાથે વરસાદ હતો એટલે આ પ્રમાણે આપણી મરચીની હાલત થઈ ગઈ છે. તો મરચીની ડારો ભાંગી ગઈ છે અને મરચી બધી સૂઈ ગઈ છે. તો ટોટલ બધું ઘણું એવું નુકસાન થયું છે. જો આવી રીતના આખી નાખી મરચી ભાંગી ગઈ છે, તો હવે આગળ આખા ખેતરમાં આ પોઝિશન છે. અને ઘણા ખેડૂતોને મરચી લંઘાવા લાગી છે, એટલે કદાચ તડકો આવે તો મરી પણ જાય અને સુકારાનો પ્રશ્ન પણ ઊભો થાય એવી પરિસ્થિતિ અત્યારે આવી ગઈ છે આ વિસ્તારમાં. તો અત્યારે બધા મરચીના ઘેરા આવી રીતના બધા ઉરાવી દીધા છે અને ટોટલ બધું ભાંગી નાખ્યું છે પવને. જોવા ખાલી ઠૂંઠા દુભા છે અમુક તો આખી મરચીની ડાયરો, આખી મરચી ભાંગી ગઈ છે. મિત્રો, ખેડૂતોની આ નુકસાની છે, કુદરત સામે કોઈનું ચાલે નહીં. તો આ 5 દિવસ સતત વરસાદ ને પવનના કારણે આટલી નુકસાની છે. અને હજુ કપાસમાં આપણે આટો મારવાનો છે, તો કપાસનો વિડીયો પણ આવશે. અત્યારે આ મરચીમાં આપણે બહુ મહેનત કરી હતી અને સારી બનાવી હતી, પરંતુ કુદરત સામે કોઈનું ન હાલે ને અંતે આપણે આ મરચીની હાલત આવી થઈ ગઈ છે. તો ખેડૂત મિત્રો, તમારે કેવું પોઝિશન છે તમારા ખેતરોમાં, કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. તો પડે તો આવું હજી ખેતરું ભરેલા પાણી છે. તો આવી રીતના છે ભાઈ ખેડૂતનું હાલત. તો મિત્રો, સપોર્ટ માટે એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમે વિડીયો ક્યાંથી જોવો છો અને તમારા કેવોક વરસાદ છે એ પણ કમેન્ટ બોક્સમાં કહેજો. અત્યારે હાલ તો અમારી હાલત બસ આવી થઈ ગઈ છે. જય દ્વારકાધીશ, જય હિન્દ, વંદે માતરમ.